नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। आज आपणे भणवाना छीए धोरण चार, विषय छे कूहू गुजराती। तो आज आपणे एमां अभ्यास करवानो छे प्रवृत्ति नंबर 10। आपणे 9 लगी अगाउना वीडियो में बधी प्रवृत्ति करी लीधी, त्यार पछी प्रवृत्ति नंबर 10 छे, त्यांथी आगळ आपणे अभ्यास करवानो छे। तो ए छे प्रश्नोना जवाब लखो। तेमां पहेलो प्रश्न, खिस्सू केटली वार रड़े छे, क्यारे क्यारे? तो खिस्सू दरजी काका खीजाय छे त्यारे रड़े छे, धोबी काका किए छे त्यारे रड़े छे, केम? तो के तेने बुस्कोट पर बेसाडता नहोता एटले खिस्सू રડતું હતું, અને એ ખિસ્સા પર શું હતું? તો કે કરચલી હતી, તેના કારણે તે રડતું હતું। બીજો પ્રશ્ન, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે, કઈ રીતે? તો કે ખિસ્સાને સૂરજદાદા, ધોબી કાકા અને પછી છેલ્લે દરજી કાકા બુસ્કોટ પર બેસાડીને ખિસ્સાને રાજી કરે છે। ત્રીજું, કોણ ખિસ્સા પર એક પણ વાર ખીચાતું નથી, તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? તો કોણ ખિસ્સાને ખીચાતું નથી? તો કે ખિસ્સાને સુરેશદાદા ખીચાતા નથી, અને તેને કઈ રીતે બોલાવે છે? તો કે ચાલ બચુકડા, તને મારા ખોળામાં બેસાડું, તો બચુકડા કહીને એને બોલાવે છે, બોલાવે છે ને। પછી ચોથું, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળો, તમને કઈ વાતથી ખબર પડી? તો ધોબી કાકાનો સ્વભાવ કેવો છે? તો કે ધોબી કાકાનો સ્વભાવ માયાળો છે, કેમ કે તેમણે ખિસ્સાની કરચલી દૂર કરી હતી। પાંચમો પ્રશ્ન, ખિસ્સાને સર પર સીવવું, આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે? તો બીજી કઈ રીતે? તો બીજી રીતે તો કે ચાલ તને બુસ્કોટ પર બેસાડી દઉં, એમ કહીને પણ કહેવામાં આવે છે। છઠ્ઠું, ખિસ્સું ફેરફુદેડી શા માટે ફરવા લાગ્યું અથવા તો ફરે છે? તો ખિસ્સું ફેરફુદેડી ફરે છે, કેમ કે નીરજભાઈના સડ પર તેને બેસાડવામાં આવે છે। પછી સાતમું, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે, તો તે હવે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે, કેમ? તો ખિસ્સું ગંદુ થશે તો તેને નીરજભાઈ નવડાવશે અને સાફ કરશે। પછી આઠમું, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો, કેમ? તો કે હું મોટા થઈને ખિસ્સામાં પેન, વોલેટ, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓ રાખી શકો તમે। પછી અગિયારમી પ્રવૃત્તિ આપી છે આપણને, તમે પોતે ખિસ્સું છો એ રીતે આ વાત વાર્તા વર્ગમાં કહો। એ પ્રવૃત્તિ અત્યારે આપણે ન થઈ શકે, આપણે કોઈ સ્કૂલે નથી આવતા, જ્યારે આવીએ ત્યારે કરીશું। પછી છે સફરજન જેવડા આંસુ, એટલે મોટા મોટા આંસુ, આવા બીજા શબ્દ જૂથ બનાવો। તો એ શબ્દ જૂથ અત્યારે નથી તમારે બનાવવાના, જ્યારે પૂરવાનું થશે, આવશે તમારી બધા પાસે પાઠ્યપુસ્તક, ત્યારે એમાં પુરાવી દેવાનું થશે। પછી છે પ્રવૃત્તિ નંબર 13, આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? તો એમાં પહેલું છે, ઊંઘ્યા કરવાની કેવી મજા આવે, તો એને શું કહેવાય? તો કે ઊંઘણ શી। પછી બીજું, ઓ માં તેને તો પાંદડું હલે તોય બીક લાગે, એને કેવા કહેશું આપણે? તો કે ડરપોક। ત્રીજું, ગમે તેટલું ખાવ મને ધરવ ન થાય, તો એને કેવું કહેવાય? તો કે ખાઉધરું। ચોથું, કોઈ ન મળે તો ટપ્પુ તો એકલો એકલો વાતું કરે, તો એને કેવું કહેશું? તો કે વાતો ડ્યું। પાંચમું, હું તો સતત ભણભણ જ કરું, તો સતત ભણભણ કરે એને આપણે કેવા કહીએ? તો કે ભણે શ્રી। છઠ્ઠું, હું તો આમ તેમ ફર્યા જ
करूँ तो आम तेम जे फर्या करता होय एने आपणे शुं कहीए तो के भटकेल। सातमुं, हूँ वारे घड़ीए रस्तो भूली क्यांक बीजे फर्या करूँ तो एने केवुं कहीशुं आपणे तो के रखडू। पछी आठमुं, अंजलिने લખ્યા કરવું ખૂબ ગમે છે તો એને કેવું કહેશું તો કે લખે શ્રી। નવમું, કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું તો એને કેવું કહેશું તો કે રો તલ। પછી દસમું, હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે છે તો તેને કેવું કહેશું તો કે ભૂખાવડું। પછી જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો, ચૌદમી પ્રવૃત્તિ છે તો અહીંયા તમારે પ્રિય વસ્ત્ર તમારું જે હોય એના વિશે તમારે તમારા વિશે લખવાનું છે। અહીંયા ઉપર આપણને પહેલાં પ્રશ્ન આપી દીધા છે તો કે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે, તમારું વસ્ત્ર તે કયા કાપડનું બનેલું છે, તેનો સ્પર્શ તમને કેવો લાગે છે। ત્રીજું, કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય। ચોથું, તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે કઈ કઈ। અને પાંચમું, તે તમને કેમ ગમે છે। આ બધાનો જવાબ આપણે નીચે એક આખો પેરેગ્રાફ ફકરો કરીને લખી નાખવાનું છે, પણ અત્યારે તમારી પાસે પાઠ્યપુસ્તક નહીં હોય, જ્યારે આવો ત્યારે તમારી રીતે લખવાનું છે એટલે તમારે જાતે લખી નાખવાનું હોય। અહીંયા હું એક ઉદાહરણ તરીકે મારી રીતે મને શું ગમે છે, મારું પ્રિય વસ્ત્ર કયું છે એ તમને સમજાવું છું, કહું છું તો કે મારું પ્રિય પરિધાન કાળો રંગ છે। પ્રિય પરિધાન કીધું ને પહેલો પ્રશ્ન આપણે કે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે તો કે કાળા રંગનું છે। બીજું, તે કયા કાપડનું બનેલું છે, તેનો સ્પર્શ તમને કેવો લાગે છે, તો તે કોટનના કપડાનું બનેલું છે, કોટનના કપડાનો સ્પર્શ મને સારો લાગે છે। પછી ત્રીજું, તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય, તો તે લગ્ન પ્રસંગમાં અથવા કોઈના ઘરે બેસવા જાય ત્યારે પહેરી શકાય। ચોથું, તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે કઈ કઈ, તો કે શું કે હા, તે કાળા રંગનું હોવાથી તેને ધોવામાં ખાસ કાળજી રાખવી પડે છે, કારણ કે કાળા રંગનું કોઈ કપડું બાજુમાં બીજા રંગ ઉપર બીજા કપડા ઉપર બેસી જાય તો એનો રંગ ખરાબ લાગે એટલા માટે। પછી, તે તમને કેમ ગમે છે, તો મને કાળો રંગ પ્રિય છે માટે ગમે છે। એવી જ રીતના તમારે તમારી રીતે લખવાનું છે, સમજાણું। પછી અહીંયા પંદરમી પ્રવૃત્તિ આપી છે, સંવાદ પૂરો કરો પછી ભજવો। અહીંયા સંવાદ આપ્યો છે, અત્યારે ભજવી તો ન શકીએ, આપણે બધા સાથે નથી એટલે, પણ જ્યારે અત્યારે હું તમને અહીંયા સમજાવી દઈશ ખાલી। અહીંયા ઉપર પાત્રો આપ્યા છે, ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ। ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે, બુસ્કોટ બોલે છે, ખસ આખું ખસ ભાગ અહીંથી। તો પછી ખિસ્સુ શું બોલશે તો કે એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે। પછી બુસ્કોટ, તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ રખડ કરે છે એટલે તું ગંદુ અને ગંધારું છે। ખિસ્સુ રડી પડે છે, આંસુના ખાબોચિયામાં આળોટે છે, હવે તે સાફ થઈ ગયું છે, પોતાને સાફ જોઈ હસી પડે છે। ખિસ્સુ બોલે છે પછી, અરે વાહ, હું તો રૂપાળો રૂપાળો થઈ ગયું। ખિસ્સુ રોફતી ચાલે છે, સૂરજ દાદા ઝગમગ કરતા આવે છે, ખિસ્સુ ડરી જાય છે। ખિસ્સુ, બાપ રે, ગરમા ગરમ સૂરજ દાદા। પછી સૂરજ દાદા બોલે છે, અરે બચુકડા, બીસ નહીં। ખિસ્સુ કૂદીને સૂરજ દાદાના ખોળે બેસી જાય છે, સૂરજ દાદા તેને વહાલ કરતા કરતા સૂકવે છે। સૂરજ દાદા, જો મારી ગરમીનો ફાયદો લે વહાલુડા, વહાલથી એમ કહીને હાથ ફેરવે છે। ખિસ્સુ બોલે છે, ના રે ના, હવે તો હું નહીં રડું। સૂરજ દાદા,
હવે તો તું વહાલું વહાલું લાગે છે બચુકડું. કિશુ હરખાતું હરખાતું દરજી પા દરજીપાઈ પાસે જાય છે. ખિસ્સુ, દરજી કાકા કેમ છો? મને તમે નીરજભાઈના બિસ્કોટ પર બેસાડશો એમ કે બેસાડી દેશો? તો દરજી ભાઈ બોલે છે, નીરજભાઈના બિસ્કોટ પર તો હું નવું ખિસ્સુ લગાવવાનો છું. ખિસ્સુ રડતા રડતા ધોબીની દુકાન પાસે આવે છે. તેનું રડવાનું ચાલે છે. ધોબીભાઈ ખીજાઈને કહે છે, બચોડિયા ભાગ અહીંથી. ખિસ્સુ રડતા રડતા બોલે છે, મને કરચલી પડી છે. તો ધોબી કહે છે, એ બોલે છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડી છું કરી દઉં. ચપટી વગાડતા જ છું કરી દઉં એમ. ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે, ખિસ્સા ઉપર મૂકે છે. ખિસ્સુ ચીસ પાડીને, ઓ મા ઓ એવી ચીસ પાડે છે, કેવું ગરમ છે એમ કહે છે. પછી ધોબી કાકા ચૂપ, એને ચૂપ કરાવી દે છે એમ. ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે, ખિસ્સુ કડક થઈ જાય છે. ખિસ્સુ હસતા હસતા, થેન્ક યુ, આવજો. ખિસ્સુ દરજીની દુકાને જાય છે. ખિસ્સુ બોલે છે, જોઉં હું તો કેવું નવું નકોર થઈ ગયું. દરજી, અરે વાહ, ખરેખર તો સરસ સરસ લાગે છે, ચાલ તને નીરજભાઈના સર પર બેસાડી દઉં. ખિસ્સુ ફેરફુદેડી ફરે છે, દરજી સંચો ચલાવે છે, ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે. નીરજ, થેન્ક યુ દરજી કાકા, કેવું મજાનું ખિસ્સુ છે એમ કહે છે. ખિસ્સુ હસી પડે છે. હવે ખિસ્સુ અને નીરજભાઈ બંને ચાલ્યા જાય છે ત્યાંથી, અને જ્યાં નીરજભાઈ જાય તેની સાથે ને સાથે ખિસ્સુ જાય છે. પછી 16મી પ્રવૃત્તિ આપી છે આપણને, ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય છે ચર્ચા કરો. તમને આમાંથી કયું ખિસ્સુ પસંદ કરો કેમ? તો આપણને અહીંયા ઘણા બધા ખિસ્સા આપ્યા છે, એમાંથી તમે કયું પસંદ કરશો? તમને જે પણ ગમતું હોય તે તમે પસંદ કરી શકો છો. અહીંયા જેમ કે મને પિંક કલરનું બીજા નંબરનું ખિસ્સું ગમે છે, તો મેં એ પસંદ કર્યું. આમાંથી તમે તમને જે ગમતું હોય એ તમે પસંદ કરી શકો. તમે બે ખિસ્સા દોરો, એક ફક્ત ફેશન માટે, એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભરશો તમારા ખિસ્સામાં તે પણ દોરો. તો શું કહે છે કે બે ખિસ્સા દોરો, એક ફેશનનું એવું ખિસ્સું દોરજો અને એક કોઈ ચોક્કસ કામ માટે સાદું એવું ખિસ્સું, એમાં તમે શું ભરી શકો એ કરવાનું છે. પછી છે 17મું પ્રવૃત્તિ, જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે. કે ખિસ્સું વાર્તામાં પૂર્ણવિરામ પ્રશ્નાર્થી ઉર્ગાજીની નિશાનીવાળા વાક્યો કેટલા છે? તેમાંથી બે વાક્યો અહીં લખો. પહેલાં પૂર્ણવિરામવાળા વાક્યો લખવાના બે અહીંયા, પણ એ અત્યારે આપણે તમારે બધા પાસે પાઠ્યપુસ્તક આવી જશે ત્યારે એ લખાવવામાં આવશે. અત્યારે બધા પાસે પાઠ્યપુસ્તક નથી એટલે તે પછી લખીશું આપણે, સમજાણું. પછી ગીતડું ગાસુને એક જણો ખાડામાં પડ્યો. પછી 18મી પ્રવૃત્તિ આપી, આપેલ સંવાદ મોટેથી વાંચો. અહીંયા સંવાદ આપ્યો છે એ સરસ મજાની રીતે વાંચવાનું છે, તો હું વાંચું છું. એમાં છે પહેલો સંવાદ, આરવ. તને ખબર છે ગજવું એટલે શું? નીરવ. માં પીવું, દૂધ માવવા માટે વપરાય તેવું. આરવ. અરે ના, ગજવું એટલે ખિસ્સું. નીરવ. હે, ખિસ્સાને ગજવું કહેવાય? આરવ. હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. પછી બીજું, જાગૃતિ. ખબર છે કાચબો કેટલું જીવે છે? જ્યોત્સના. મને ખબર છે 100 વર્ષ. જ્યોતિ. સી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ. હા, કેટલાક કાચબા તો તેથી વધુ જીવે. જ્યોતિ. 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં. પછી ત્રીજું, મમ્મી. માણસને કેટલી આંખો હોય?
ઋતા અને શ્રેય બંને બોલે છે. બે વળી મમ્મી પક્ષીઓને ઋતા અને શ્રેય બે બોલે છે, બે જ હોય ને પ્રાણીઓને પણ. પછી મમ્મી મધમાખીને શ્રેય, એક ઋતા, ત્રણ. મમ્મી મધમાખીને પાંચ આંખ હોય, આ ચિત્ર જુઓ. ઋતા શ્રેય, ઓહો મધમાખીને પાંચ આંખ હોય, તો આપણને આ ચિત્ર આપ્યું છે જુઓ. પછી